તો આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ મોદી સમાજ એક જૂથ થઈને આગળ આવ્યો હતો અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. તો શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ સાથે આવતીકાલે આવેદનપત્ર આપવામાં આવશે. ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ કે અપક્ષ ઉમેદવારો દ્વારા હાલ જીભ લફસવાનો સિલસિલો યથાવત છે. ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત શનિવારે તારીખ 13 એપ્રિલના રોજ કર્ણાટક રાજ્યના કોલાચિત્રદુર્ગ ખાતે પોતાના સહયોગદળના ઉમેદવારની ચૂંટણી સભામાં જાહેરમાં નીરવ મોદી, લલિત મોદી, મોદી હો યા નરેન્દ્ર મોદી હો, સારે ચોરો કે ઉપનામ મોદી, મુદ્દે કોઈ પતા નહીં કિતને ઓર મોદી આયેંગે તેમ જાહેર મંચ પર જણાવી સમગ્ર વિશ્વ દેશમાં અને રાજ્યમાં વસતા વેપારી પ્રજા ગણાતા મોદી સમાજના લોકોને ચોર જેવા શબ્દો વાપરી અપમાન કરી દિલ દુભ્યું છે. આજે અમારી મોદી સમાજની મીટિંગ મળી હતી મોદી સમાજવાળીમાં, અને અમે દર સમસ્ત મોદી સમાજે જે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી, બધા મોદી ચોર છે એ આખા સમાજ ઉપર ટિપ્પણી કરી હતી, એના વિરોધમાં અમે કાલે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ. અને સમસ્ત મોદી સમાજ એ ભાજપની સાથે અને મોદી સાહેબની સાથે છે. ત્યારે પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજ પણ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની આ ટિપ્પણીને વખોડી કાઢી હતી અને રાહુલ ગાંધી સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ કરી હતી. તો પ્રાંતિજ મોદી સમાજ દ્વારા પ્રાંતિજ નાની ભાગોર ખાતે આવેલ મોદી સમાજની વાડી ખાતે તારીખ 20/4/2019 શનિવારના રોજ રાત્રિના 9:30 કલાકે મોદી સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ મોદી સમાજના પ્રમુખ ભાવેશભાઈ મોદીના અધ્યક્ષ અને મીટિંગ યોજાઈ હતી, જેમાં મોદી સમાજના કારોબારી સભ્યો સહિત મોદી સમાજના આગેવાનો, કાર્યકરો અને સમાજના ભાઈ બહેનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોંગ્રેસને મત નહીં આપવો તથા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને વખોડી કાઢવામાં આવી હતી. તો આવતીકાલે પ્રાંતિજ પ્રાંત અધિકારી તથા પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી અને રાહુલ ગાંધી સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે એવી માંગ ઉઠવા પામી હતી. તો આ પ્રસંગે પૂર્વ ઉપપ્રમુખ પંકજભાઈ મોદી, મનોજભાઈ મોદી, અરવિંદભાઈ મોદી, દીપકભાઈ મોદી, કમલેશભાઈ મોદી, વિનુભાઈ મોદી સહિતના સમાજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. હું પ્રાંતિજ સમસ્ત મોદી સમાજ તરફથી બધાને અપીલ કરું છું કે ચૂંટણીના દિવસે બધા પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને સવારે વહેલા જઈ અને જંગી બહુમતીથી આપણા જે ઉમેદવાર છે એને જીતાડશો અને મોદીજી જેવા મતદાન કરી અને જીતાડશો અને નરેન્દ્ર મોદી જેવા આપણને એક સબળ મળ્યા છે નેતા, તો આપણો આખો સમાજ એમના સાથે રહી અને જંગી બહુમતીથી એમને આપણે ખૂબ મહેનત કરી અને જીતાડવા હું સમસ્ત સમાજને અપીલ કરું છું અને અમારો સમાજ પણ એની સાથે જ છે. વંદે માતરમ. 23/4/2019 રોજ જે લોકસભાનું ઇલેક્શન જાહેર થયેલું છે એના અનુસંધાનમાં મોદી સમાજે આજે 20/4/2019 રાત્રે 9 કલાકે મોદી સમાજની વાડીમાં જે મિટિંગ રાખવામાં આવેલી હતી તે સમગ્ર મોદી સમાજ મોદી સાહેબની સાથે જ છે અને રાહુલ ગાંધીજીએ સમગ્ર મોદી સમાજને ચોર જાહેર કર્યા છે, જાહેરમાં બોલ્યા છે કે મોદી સમાજ ચોર છે, એ વાત તદ્દન વખોડી કાઢવા જેવી છે. મોદી સમાજ ચોર નથી, મોદી સાહેબ જ છે, જે ઓલ વર્લ્ડ લેવલે મોદી સાહેબે મોદી સમાજનું નામ રોશન કર્યું છે, મોદી સમાજનું નામ રોશન કર્યું છે અને મોદી સમાજ હર હંમેશા મોદી સાહેબની સાથે જ છે અને ભાજપની સાથે જ રહેશે.